નમસ્કાર. શિક્ષક જગતને કલંકિત કરતો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. 8 વર્ષીય વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસીસ શિક્ષકે બાથરૂમમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. વિદ્યાર્થીના માતા પિતાએ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાયો અને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરી છે. હાલમાં આ તસવીરો વાયરલ થઈ છે. સુરતમાં આવેલા ટિંડોલી વિસ્તારમાં 8 વર્ષીય વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકે કર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાળક ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ માટે આવ્યું હતું ત્યારે શિક્ષકે ક્લાસીસમાં આવેલા બાથરૂમમાં વિદ્યાર્થીને લઈ જઈ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું છે. આ સમગ્ર બનાવની જાણ બાળકના માતા પિતાને થઈ હતી, જેમાં બાળકના પરિવારજનોએ આ સમગ્ર મામલે ટિંડોલી પોલીસ મથકમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષક ગણેશ આહિર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં આ સમગ્ર મામલે ટિંડોલી પોલીસે ગુનો નોંધી અને આરોપી શિક્ષકની ધરપકડ કરી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ વિદ્યાર્થીએ સમગ્ર ઘટના વિશે ઘરે જઈ અને માતા પિતાને જાણ કરી હતી. ખરેખર આ વિડીયો પૂરો જોજો, દરેક લોકો સુધી શેર કરજો. ત્યારે પરિવારજનોએ સમગ્ર આ ઘટના વિશે ટિંડોલી પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ટિંડોલી પોલીસ સમગ્ર મામલે ગુનો નોંધી અને આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીની માતાએ જણાવ્યું છે કે 5 જાન્યુઆરીના રોજ 4:30-6 વાગ્યાના સમયગાળામાં દરમિયાન ટ્યુશન ક્લાસીસ શિક્ષકે બાળકને ક્લાસના બાથરૂમમાં લઈ જઈ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું છે. પોલીસે શિક્ષકની ધરપકડ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આજના સમયમાં અનેક આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. એની પાછળનું એક કારણ પણ હોઈ શકે છે કે મોબાઈલ આવવાની સાથે જ અનેક પ્રકારના આવા બનાવો સતત વધારો જોવા મળી રહ્યો છે. આવી રીતે આ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે.